ગુજરાતના પડેપડની ખબરો પર રહેશે અમારી નજર. 33 જિલ્લાના સચોટ અને નિપક્ષ નીડર અને જાબાજ પત્રકાર સાથે સમાચાર. માત્ર ને માત્ર સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ જોતા રહો. જોઈ ટીવી ચેનલ નંબર 008 પર તેમજ તમામ સોશિયલ મીડિયા પર મોજૂદ. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. કોરોનાની નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવેલ હોય ત્યારે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે એસીપી એવી રાજકોટ દ્વારા તાંદલચા વિસ્તાર આગેવાનો સાથે મીટિંગ કરવામાં આવી હતી તથા જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. નજીર શેખ, સ્પીડ ન્યૂઝ 17, વડોદરા. તાંદલજાના મસ્જિદના તમામ પડોશીઓની ડીટીપી સાહેબ તમામ અને ડીટી પોલીસ સ્ટેશનના પીએલ સાહેબ સાથે તમામ આગેવાનોની મીટિંગ રાખવામાં આવી હતી. આ મીટિંગમાં ડીટીપી સાહેબે અને પીએલ સાહેબે જે નવી ગાઈડલાઇન્સ આવી એના હુકમ મુજબ બધાને સમજ આપી અને તમામ તાંદલજાના ટ્રસ્ટીઓએ એમને બાંયધરી આપી છે કે જે નવા નિયમ છે એનું અનુસાર જ મસ્જિદોમાં કાર્ય ચાલુ રહેશે અને સાથે સાથે તમામ મસ્જિદોમાં એની દુઆ પણ થશે, પ્રાર્થના બી થશે કે આવી બીમારીઓ જલ્દીથી જલ્દી આપણા દેશમાંથી ખતમ થાય અને લોકો પાછા ફરીથી પોતપોતાનું જીવન સુકૂન અને ચેન સાથે જીવતા થઈ જાય એવી દુઆ પણ કરવામાં આવશે. અને અમે લોકો જ્યારથી લોકડાઉન અને આ કોરોના મહામારી ચાલુ થઈ છે ત્યારથી તાંદલજામાં તમામ લોકો એનું ચુસ્ત પાલન કરી રહ્યા છે અને આવનાર દિવસોમાં સરકારશ્રીના જે હુકમ હશે એ પ્રમાણે તમામ લોકો નિયમોનું પાલન કરશે એવી અમે બધાને બાંયધરી. જે હવે આજે જેપી રોડ પોલીસ સ્ટેશન ખાતે નવી ગાઈડલાઇનના મુજબ એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું, શું ચર્ચા કરવામાં આવી અને એસીપી દ્વારા તમને શું માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું? આજ રોજ ગુજરાત સરકાર તરફથી એક નવી ગાઈડલાઇન આવી છે. જે ગાઈડલાઇન મુજબ અમારા જેપી રોડ પોલીસ સ્ટેશનના મીટિંગ, શાંતિ સમિતિની મીટિંગ રાખવામાં આવી. જે મીટિંગમાં એવું નક્કી કરવામાં આવ્યું કે મંદિર મસ્જિદમાં પૂજારી પૂજા કરી શકે અને મસ્જિદમાં 4-5 વ્યક્તિઓ નમાઝ પઢી શકે અને એ ગાઈડલાઇન મુજબ અમે આગેવાનો શ્રીએ બધાને સૂચિત કરવામાં આવેલ છે. ઓકે, સરકારશ્રીની જે કોવિડ અંગેની નવી ગાઈડલાઇન છે એ મુજબ આજે સવારથી જ અમારી પોલીસ માઇક પર એનાઉન્સમેન્ટ સાથે જે એસેન્શિયલ સર્વિસીસ છે, જરૂરિયાતની વસ્તુઓ એ સિવાયની તમામ દુકાનો બંધ કરાવેલી છે અને આજે તમામને એ બાબતે માહિતીગાર પણ કર્યા છે. આજે જેપી રોડ પોલીસ સ્ટેશનના હિન્દુ મુસ્લિમ તમામ આગેવાનોની એક એવી રજૂઆત હતી કે સાહેબ અમે આપને મળવા માંગીએ છીએ. એ અનુસંધાને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં તમામ આગેવાનોની અત્યારે એક મીટિંગ કરી છે. એ મીટિંગમાં જે 5 મે સુધીની સરકારશ્રીની ગાઈડલાઇન છે કે ધાર્મિક સ્થળોમાં પણ લોકોએ ભેગા નહીં થવું, 2-3 કે 5થી વધારે કોઈ વ્યક્તિ મસ્જિદમાં પણ ન મળે કે મંદિરમાં પણ ન મળે, ભેગા ન થાય,
અને સંક્રમણને આપણે અટકાવીએ કોરોનાના એ બાબતે તમામને માહિતીગાર કરવામાં આવ્યા છે અને હું મને ખુશી થાય છે કે જે કોઈ પણ આગેવાનો આવેલા હતા એ આગેવાનોએ સામેથી ખાતરી આપી છે કે તે લોકો સંપૂર્ણપણે જે સરકારશ્રીની નવી ગાઈડલાઈન છે એનું પાલન કરશે। રમઝાન મહિનો ચાલે છે, લોકો ઘરેથી ઈબાદત કરે એવું આયોજન એ લોકોએ કર્યું છે, મસ્જિદોમાં પણ લોકો એકઠા ન થાય એ પ્રમાણેની એમણે અમને ખાતરી આપી છે। આગળ પણ અમે પણ આપના માધ્યમથી જણાવીએ છીએ કે આ જે નવી ગાઈડલાઈન છે 5 મે સુધીની એનું તમામ લોકો પાલન કરે, સંક્રમણને અટકાવીએ અને સલામત રહીએ, ઘરમાં રહીએ, એ જ તમારા બધા જોડેથી અમારી અપેક્ષા છે। કોરોનાને મહત આપવા વેક્સિનેશન જ અક્સીર ઉપાય છે। વેક્સિનેશન અભિયાનમાં આપણે ગુજરાતીઓ અગ્રેસર છીએ, પરંતુ કોરોના સામેનો જંગ જીતવા આપણે આ ઝુંબેશને વધુ વેગવાન બનાવવાની છે। 45 વર્ષથી વધુ વયની દરેક વ્યક્તિ વહેલામાં વહેલી તકે વેક્સિન લે એ અનિવાર્ય છે। કોરોના સામે આ અમોઘ શસ્ત્ર એ વેક્સિન છે। સમગ્ર રાજ્યમાં આપણી આસપાસ જ સરકારી સંસ્થાઓ અને ખાનગી સંસ્થાઓમાં વેક્સિન આસાનીથી ઉપલબ્ધ છે, અને હા, કોરોનાની રસી સંપૂર્ણ સલામત છે, એટલે વેક્સિન લેવામાં કોઈ વિલંબ ના કરીએ। કોરોનાની કૂચને અવરોધવાનો અક્સીર ઉપાય એટલે રસીકરણ। આ એપ્રિલને રસીકરણ માસ બનાવીએ, આપણે વેક્સિન લઈએ અને સ્વજનોને લેવડાવીએ। માસ્ક પહેરીએ, હાથને સ્વચ્છ રાખીએ, સોશિયલ ડિસ્ટન્સિંગનું ચુસ્ત પાલન કરીએ અને કોરોનાને ફરી હરાવીએ।